નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત 30 વર્ષ કાર્યક્રમની જોડાય. ખેડ બ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા બાય બાય 2023 અને વેલકમ 2024 કાર્યક્રમ યોજાયો હતો. વર્ષના અંતે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠી હતી સ્વપ્રયત્નો સાથે વર્ગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ 6-8 બાળકો દ્વારા તન મનથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કેયર ફાઉન્ડેશનમાંથી આવેલા લાયસન ઓફિસર ગિરીશભાઈ પ્રજાપતિ અને આચાર્ય ધીરુભાઈ સાથે મળીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજર રહી બાળકોને પ્રોત્સાહન મળે તે માટે ભોગ લેનાર તમામ બાળકોને પેન ભેટ આપી હતી. તમામ બાળકોને શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ અને ધીરુભાઈએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે નવા વર્ષ 2024માં સત્ર ખૂબ ટૂંકું હોય દિલથી અભ્યાસમાં લાગી જવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળા સુપરવાઇઝર આરપી વાલા ગિરીશભાઈ પટેલ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તમામ સ્ટાફ મિત્રો સાથે મળીને સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મુસાફરો આનંદો. સિદ્ધપુર ખેરાલુ માટે એસટી બસનો નવો રૂટ શરૂ કરાયો. ભારતીય જન સેવા મંચના કન્વીનર મૌલિક પટેલ દ્વારા કરાઈ હતી રજૂઆત. સિદ્ધપુર ખેરાલુ તરફ જવા માટે નવા એસટી બસ રૂટની માંગણી ભારતીય જન સેવા મંચના કન્વીનર મૌલિક પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને ખેરાલુ ડેપો દ્વારા ખેરાલુથી સિદ્ધપુર અને સિદ્ધપુરથી ખેરાલુ જવા આવવા માટે નવો એસટી બસ રૂટ શરૂ કરાયો છે. જેને લઈ મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. સિદ્ધપુરથી ખેરાલુ તરફ જવા માટે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકી પડી રહી હોવાને કારણે ભારતીય જન સેવા મંચના મૌલિક પટેલ દ્વારા સિદ્ધપુર ખેરાલુના નવા એસટી રૂટ શરૂ કરવાની ઉગ્ર માંગ કરાઈ હતી. જેને લઈને ખેરાલુ ડેપો દ્વારા સિદ્ધપુર ખેરાલુ માટે નવો એસટી બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે. મહેસાણા ડિવિઝન કંટ્રોલર જીએસ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી સૂચના સંદર્ભે ખેરાલુ ડેપો મેનેજર અશોકભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ખેરાલુથી બપોરે 2:45 સિદ્ધપુર માટે બસ ઉપડશે અને સિદ્ધપુરથી ખેરાલુ પરત આવવા આશરે 4 કલાકે ઉપડશે. જે આશરે 5 વાગે ખેરાલુ પહોંચશે અને બસ સેવા શરૂ કરવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોને ફાયદો થશે. ભારત વિકાસ પરિષદ સિદ્ધપુરનો પરિવાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. સિદ્ધપુર ભારત વિકાસ પરિષદનું પરિવાર ગોષ્ઠી કાર્યક્રમ હોટલ સિદ્ધાર્થ ખાતે ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંતના પ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઉર્વેશભાઈ પંડ્યાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સામૂહિક વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગામી 22 જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિ કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા અંગે આહ્વાન કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ પરિવારની દીકરીઓનો સામૂહિક જન્મોત્સવ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર પરિવારની દીકરી નિરલ અતુલભાઈ રામીનો જન્મ દિવસ ઉત્સવ વિશિષ્ટ રીતે ઉજવણી કરી અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છાઓ આપી. આ કાર્યક્રમમાં ઉર્વેશભાઈ પંડ્યા ઉપરાંત સંસ્થાના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન પટેલ, મનીષા પરીખ, હેટલ ભટ્ટ, સુચિ પંડ્યા, આદિ પંડ્યા, સુનિલ પરીખ, નિલેશ ભટ્ટ, સંજીવ શેઠ, પ્રકાશ સ્વામી, કલ્પેશ પંડ્યા, વિપુલ પટેલ, સંજય ઠાકર, કનુભાઈ પટેલ અને મુકેશભાઈ શાહે વિશેષ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની આભાર વિધિ વિરલભાઈ ભટ્ટે કરી હતી. પાટણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં સૂર્યની ઉપાસના કરાઈ હતી, જેમાં પાટણ જિલ્લામાં તમામ કક્ષાએ ભાગ લીધેલ કુલ 20,000થી વધુ સ્પર્ધકોમાંથી 500થી વધુ સ્પર્ધકો રાણકી વાવ અને 100 સ્પર્ધકો સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે સૂર્ય નમસ્કાર કર્યા હતા. 6 વિજેતાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો છે. ત્યારે બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાણકી વાવની અંદર પણ ફોટો સેશન કરાયું હતું. આ શહેરની બી ડિવિઝન અને એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાણકી વાવમાં સૂર્ય નમસ્કાર કરી ફોટો સેશન કર્યું હતું. પાટણ ખાતે શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત દાનસિદ્ધિ 87 રાજપૂત કુમાર છાત્રાલય ખાતે પોલીસ રાજપૂત પરિવારના સહયોગથી બનાવવામાં આવેલી નવી રીડિંગ લાઇબ્રેરીનો ઉદઘાટન સમારોહ, વાલી મીટિંગ અને પોલીસ ખાતામાં ESI માંથી ESIનું પ્રમોશન મેળવેલા અધિકારીઓનો સન્માન સમારોહ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમાર, પાટણ શહેરના રાજપૂત પ્રમુખ જલુભા વાઘેલા, સરકારી વકીલ પીપી રાણા, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ અને સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને હોસ્ટેલ સંચાલન સમિતિના સભ્યો અને રાજપૂત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.